બનાસકાંઠામાં આજે શીતળા સાતમ નિમિત્તે લોકમેળો યોજાયો હતો. ડીસા પાસે આવેલા કુપટ ગામ ખાતે ભાતીગળ લોકમેળો ભરાયો હતો, જેમાં આજુબાજુના 20થી વધુ ગામોના લોકોએ શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું આગવું મહાત્મ્ય હોય છે, ત્યારે આજે શીતળા સાતમના પર્વની પણ પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ફાગણ મહિનામાં ઉજવાતા શીતળા સાતમની ઉજવણી મહદ અંશે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં જ થાય છે. આ પર્વની ઉજવણી પ્રસંગે વિવિધ સ્થળે લોકમેળા પણ યોજાય છે. તદનુસાર આજે ડીસા તાલુકાના કુપટ ગામમાં બિરાજમાન શીતળા માતાના પ્રાચીન મંદિરે પણ આજે શીતળા સાતમનો ભવ્ય ભાતીગળ લોકમેળો ઉત્સાહ અને ભક્તિભાવ ભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. વર્ષોથી જોયાતા મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થાય છે. આમ તો શીતળા સાતમ વર્ષમાં બે વાર આવે છે. એક શીતળા સાતમ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં ઉજવાય છે, જ્યારે બીજી શીતળા સાતમ ફાગણવદ સાતમના દિવસે ઉજવાય છે. ત્યારે આજે ફાગણવદ સાતમના દિવસે ડીસા પંથકમાં શીતળા સાતમ પર્વની ઉજવણી કરાઈ હતી. મારવાડી સમાજમાં ફાગણ માસમાં આવતી શીતળા સાતમનું ખૂબ જ મહત્વ છે. કુંપટ ગામે શીતળા માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. માતાજીના મંદિરે છેલ્લા 750 વર્ષથી માતાજીના મંદિરે ભવ્ય મેળો ભરાય છે. માના મંદિરે યાત્રાળુ ભાઈ બહેનો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, સુરત, મુંબઈ, કચ્છ અને કાઠિયાવાડથી માના દર્શનાર્થે પબ્લિક વધારે આવે છે. દર ફાગણવદ સાતમના દિવસે મેળો ભરાય છે. માના મંદિરે બાળકોને કોરી અછબડા નીકળ્યા હોય તો તેની બાધા માનતા રાખવામાં આવે છે. માના મંદિરે ગોળથી, સાકરથી, ખજૂરથી, મીઠાથી તોળવામાં આવે છે. માતાજીને ફૂલ આંખડી ચડાવવામાં આવે છે. માતાજીને શ્રીફળ અને ચૂંદડીઓ ચડાવવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી માના મંદિરે મેળો ભરાય છે. માતાજીનો ઇતિહાસ એવો છે કે વર્ષો પહેલાં કુંપટ ગામ કુકવે વસેલું છે એવું ઐતિહાસિક કહેવામાં આવે છે. ત્યારથી માના મંદિરે મેળો ભરાય છે અને આયોજક તરીકે સમગ્ર કુંપટ ગામના દરેક જ્ઞાતિના ભાઈઓ બહેનો અને આજુબાજુના ગામના માણસો પણ સારી એવી સેવા આપે છે. માના મંદિરે આવનાર દરેક માઈ ભક્તની મનોકામના મા શીતળામાં પૂર્ણ કરે છે. કુંપટ ગામે શીતળા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે, જે બાર ગામથી ભાવિ ભક્તિઓ સારી દર્શક કુંપટ ગ્રામ પંચાયત, શીતળા માતાના યુવક મંડળ અને ગ્રામજનો દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવે છે. તેથી તે લોકો દર્શનનો લાભ લઈ શકે. પોતાની જે ફૂલ આંકડી છે, શ્રીફળ છે અને જે પાલકની ભાજી, મીઠાનું જોખણું એવું કરે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે શીતળા માતાજી. અને ડીસા નજીક આવેલા કુપટ ગામના પ્રાચીન શીતળા માતાના મંદિરે પણ આજે ભાતીગળ લોકમેળો યોજાયો હતો. ડીસા નજીક જ આવેલા કુપટ ગામમાં વર્ષોથી યોજાતા શીતળા સાતમના મેળામાં આ વર્ષે પણ આજે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આ લોકો મેળામાં ડીસા સહિત આસપાસના ગામના લગભગ 50,000થી વધુ ભાવિકોએ ભાગ લઈ શીતળા માતાના દર્શન કરવા સાથે મેળાની પણ મજા માણી હતી. શીતળા માતાના મંદિરે મીઠું ધરાવવાની માન્યતા પણ ખૂબ જ પ્રચલિત છે. વર્ષો પહેલા શીતળા સાતમની ઉજવણી ડીસામાં પણ અનોખા અંદાજમાં થતી હતી. શીતળામાં સાતમના એક દિવસ અગાઉ આવતા રાધણ છઠના તહેવારના દિવસે લોકો તેમના ઘરમાં રસોઈ બનાવતા અને શીતળા સાતમના દિવસે ચૂલા ઠંડા રાખી કુપટના મેળામાં જતા હતા. મેળામાં પહોંચ્યા બાદ શીતળા સાતમના દર્શન કરી લોકો પિકનિક સ્વરૂપે વન ભોજનનો આનંદ માણતા હતા. વર્ષોથી યોજાતા આ ભવ્ય લોકમેળાનો મહિમા આજે પણ અકબંધ જળવાઈ રહ્યો છે. આજે કુપટ ખાતે યોજાયેલા શીતળા સાતમના મેળામાં ઉમટી પડેલા ભાવિકો માટે મેળાના આયોજકો અને ગ્રામજનો દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી. અહીંના રહેવાસી માલગઢના છો એમ, અને વર્ષોથી અહીંયા આવે છે અને બધાની મનોકામના માતાજી પૂરી કરે. આ ફાગણ મહિનામાં સાતમનો મેળો ભરાય ને પબ્લિક બધી આવે છે અને બધાની ઈચ્છા પૂરી કરે માતાજી. કોરોના વાયરસ તો માતાજી દૂર કરે, કોઈને કોરોના વાયરસ નહીં થાય. ગુજરાતમાં આજ દિવસ સુધી કોઈને હજી આવ્યો નહીં અને હવે આવશે પણ એવી આપણે માતાજીની પાસ ના. અમે શીતળામાનું મંદિર 10-15 વર્ષથી આવીએ છીએ. શીતળામાં અમારી બધી મનોકામના પૂરી કરે છે. એમની બહુ શક્તિ છે, એમની બહુ તાકાત છે અને અમને રાંધણ છઠનું રાંધીએ છીએ અને સાતમનું ઠંડુ ખાવા ખાઈએ છીએ અને પછી અમે અહીંયા દર્શન કરવા આવીએ અને પછી ત્યાં જમીએ છીએ. અમને બહુ વિશ્વાસ છે માતાજી ઉપર, એમને બહુ સાથ છે, શક્તિ ખૂબ છે અને અમારે એમના ઉપર પણ શ્રદ્ધા ખૂબ જ છે.